राज्य में विधानसभा चूंटणी बाद हवे सरकार में महत्व स्थान माटे समाजो सक्रिय थया छे त्यारे समस्त आदिवासी समाज द्वारा बारडोली खाते महत्वनी बैठक नुं आयोजन करायुं हतुं जेमां आगामी सरकारना मंत्रीमंडळमां केबिनेट मंत्री तेमज मुख्यमंत्री पण आदिवासी समाजमांथी बनावा मांग कराई छे। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને રાજ્યમાં વિવિધ સમાજને તેમના પ્રતિનિધિઓ વિધાનસભામાં ચૂંટણીને મોકલ્યા છે ત્યારે રાજ્યની 182 સીટમાંથી મોટો સમાજ ગણાતો આદિવાસી સમાજમાં પણ 27 જેટલા ઉમેદવારો વિજેતા બન્યા છે। ત્યારે નવી સરકારની રચના પહેલા સુરત જિલ્લાના બારડોલી ખાતે ગુજરાત રાજ્ય સમાજ આદિવાસી સમાજની મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં આદિવાસી સમાજના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને નવી સરકારમાં આ વખતે આદિવાસી સમાજને વિશેષ સ્થાન અપાય તેવી માંગ કરવામાં આવી હતી। વર્ષો પહેલા અમરસિંહ ચૌધરી આદિવાસી મુખ્યમંત્રી બન્યા બાદ મુખ્યમંત્રી પદે એક પણ આદિવાસી મુખ્યમંત્રી બની શક્યા નથી ત્યારે આ વખતે 27 માંથી 24 જેટલા આદિવાસી ધારાસભ્યો પણ વિજેતા થયા છે જેથી આ વખતે આદિવાસી મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી આદિવાસી સમાજે માંગ કરી છે અને સાથે જ નવી સરકારમાં કેબિનેટ મંત્રી રાજ્યકક્ષાના મંત્રી તેમજ બોર્ડ નિગમની ખાલી પડેલ જગ્યામાં પણ આદિવાસી સમાજ સભ્યોનું સ્થાન આપવામાં આવે તેવી માંગ કરી છે। નવા મંત્રીમંડળની અને નવી સરકારની રચના પહેલા આદિવાસી સમાજે પોતાની માંગ સરકાર સમક્ષ મુકતા રાજ્યમાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો છે। ડોક્ટર પ્રદીપ ગરાસિયા, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય। હાલની ચૂંટણીમાં જે જનાદેશ મળ્યો છે અને 27 માંથી 24 જેટલા આદિવાસી ધારાસભ્યો બન્યા છે અને બીજા 15 જેટલા ધારાસભ્યો આદિવાસી મત વિસ્તારમાંથી બન્યા છે ત્યારે સમગ્ર આદિવાસી સમાજની માગણી છે કે અત્યાર સુધી 27 વર્ષમાં કોઈ આદિવાસી મુખ્યમંત્રી બન્યા નથી તો આ વખતે આદિવાસી મુખ્યમંત્રી બને એવી સમગ્ર આદિવાસી સમાજ ડિમાન્ડ કરી રહ્યો છે। સાથે સાથે અત્યાર સુધીમાં કેબિનેટની અંદર આદિજાતિ કે પર્યાવરણ ખાતું જ મળતું હતું પણ હવે પછી સારું ખાતું મહેસૂલથી રેવન્યુથી માંડીને ગૃહમંત્રી કે નાણાં ખાતું કે આરએનબી ખાતા જેવા ખાતાઓ પણ આદિવાસી ઉમેદવારોને મળે કારણ કે આ વખતમાં જે મંત્રીમંડળ વર્ષની અંદર ઘણા આદિવાસીઓ ખૂબ જ અનુભવી પણ છે, ગુનેબાજ પણ છે અને શૈક્ષણિક લાયકાત પણ ધરાવે છે તો તેવા સંજોગોની અંદર એમને યોગ્ય સ્થાન મળે એવી અમે સમગ્ર આદિવાસી સમાજ તરફથી માગણી કરી રહ્યા છીએ। હા, એના માટે અમે અમારું જે પ્રતિનિધિમંડળ છે એ ટૂંક સમયમાં ગાંધીનગર જવાનું છે અને યોગ્ય રજૂઆત કરશે। સાથે જ રાજ્યકક્ષાના મંત્રીમંડળની અંદર અને જે વિવિધ ચેરમેન બોર્ડના ચેરમેનો પણ આદિવાસી સમાજમાંથી લેવાય એવી અમે ડિમાન્ડ કરી રહ્યા છીએ।